મોરબી શહેરમાંથી કચરો ઉઠાવી સામાજિક કાર્યકરોએ પાલિકામાં ઠાલવી નગરપાલિકા પ્રશાસનનું નાક કાપ્યું. શહેરભરમાં કચરાની ગંજ મામલે તંત્રની અક્ષમ્ય બેદરકારીને કારણે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો. મોરબીમાં ઠેર ઠેર ખરકાયેલા કચરાની ગંજ મામલે પાલિકા તંત્રને અક્ષમ્ય બેદરકારી દાખવતા સામાજિક કાર્યકરો વિફર્યા હતા અને આજે સામાજિક કાર્યકરો અને શહેરમાંથી કચરો એકઠો કરી તંત્રની ગંદકીનો અહેસાસ કરાવવા આ કચરો પાલિકા કચેરીમાં ઠાલવી દીધો હતો, તેમજ કચરાથી સ્નાન કરીને ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો. અને આ પ્રશ્નનું જો નિરાકરણ ન આવે તો આનાથી પણ વધુ જલદ આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી. મોરબી શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નિયમિત સફાઈના અભાવે કચરાની સમસ્યા વકરી ગઈ છે અને સફાઈના અભાવે ઠેર ઠેર કચરાના ગંજ હડકાયા છે, તેથી બેસુમાર ગંદકી ફેલાઈ રહી છે. મુખ્ય બજારો સહિતના વિસ્તારો આ કચરાના ગંજથી ગંદકી ફેલાવાથી વેપારીઓ સહિતના સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યાં શહેરીજનોની પ્રાથમિક સુવિધાના પ્રશ્ને લડત ચલાવતા શહેરના સામાજિક કાર્યકરો રજુભાઈ દવે, જગદીશભાઈ બાબડિયા, મુસાભાઈ બ્લોજ અને જિજ્ઞેશભાઈ પંડ્યાએ અગાઉ પાલિકા તંત્રને લેખિત રજૂઆત કરીને જો તારીખ 27 માર્ચ સુધીમાં કચરાના પ્રશ્નનું નિરાકરણ ન આવે તો શહેરભરનો કચરો પાલિકા કચેરીમાં ઠાલવવાની ચીમકી આપી હતી. સામાજિક કાર્યકરો આ ગંભીર સમસ્યા બાબતે અલ્ટિમેટમ આપ્યું હોવા છતાં દરેક વખતની માફિક પાલિકા તંત્રને હમ નહીં સુધરેંગે નીતિ બરકરાર રાખી શહેરમાં સફાઈના પ્રશ્ને જરાય ધ્યાન ન આપતા કચરાના ગંજ યથાવત રહેતા સામાજિક કાર્યકરો વિફર્યા હતા અને અગાઉ આપેલા અલ્ટિમેટમ મુજબ સામાજિક કાર્યકરોએ શહેરભરનો કચરો આજે સવારથી એકત્ર કર્યો હતો, જેમાં શહેરના સુપરમાર્કેટથી ગાંધી ચોક, નહેરુ ગેટ, પરા બજાર, ગાંધીજીના બાવલા સુધી કચરો લારીમાં એકઠો કરી પાલિકા કચેરીમાં ઠાલવી દીધો હતો. શહેરભરની ગંદકી પાલિકામાં ઠાલવતા અધિકારીઓ અને કર્મચારીઓ મુસીબતમાં મુકાઈ ગયા હતા અને બેસુમાર ગંદકીથી નાકે રૂમાલ રાખવો પડ્યો હતો. જોકે એકદમ સ્વચ્છ રહેતી પાલિકા કચેરીમાં આ કચરાના ગંજથી ગંદી બની ગઈ હતી. આ મામલે સામાજિક કાર્યકરોએ જણાવ્યું હતું કે શહેરીજનોને કચરામાં ગંજથી હાલાક ભોગવવી પડે છે, તેની તંત્રની પ્રતિતિ કરવા તથા કચરાના ગંજ પ્રત્યે તંત્રનો ફરજનું ભાન કરાવવા આ કચરાના ગંજ પાલિકામાં ઠાલવી દીધા હતા અને કચરાથી સ્નાન કરીને ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો. જોકે આ સમયે ચીફ ઓફિસર કે પ્રમુખ હાજર ન હતા. આથી સામાજિક કાર્યકરોએ પાલિકા તંત્રને આવેદન આપી શહેરભરમાં સર્જાયેલો કચરાની ગંદકી મામલે તંત્ર કોઈ કાર્યવાહી ન કરતું હોવાથી તંત્રને જવાબદારીનું ભાન કરાવવા કચરો પાલિકામાં ઠાલવવાની ફરજ પડી હોવાનું જણાવી હજુ પણ તંત્ર નહીં સુધરે તો આનાથી પણ વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી. આજે અમે મોરબી નગરપાલિકાને જાગાડવા માટે આ પહેલા 20 તારીખે અમે આઈપીની અરજી 27 તારીખે એપ્લિમેન્ટ આપી દીધું. કોઈ નગરપાલિકાને કોઈ જવાબ નહોતો દીધો. નગરપાલિકાને સફાઈ બાબતનો હતો. ચારે કોર ગંદકી છે, ગંદકીના રાફડા જામી ગયા છે, વેપારીઓ ત્રાસી ગયા છે, રોગચાળો ફાટી નીકળે છે. તો આજે અમે 4 સામાજિક કાર્યકરો ન છૂટકે નગરપાલિકાની અંદર કચરો નાખ્યો છે અને નગરપાલિકાના તારીખ 1 મહિનાની એપ્લિમેન્ટ આપી છે. જો 1 મહિનામાં કચરો હરતો સફાઈ મોરબીની અંદર નહીં થાય તો મોરબીની જનતાને સાથે રાખી અને નગરપાલિકામાંથી ડબલ કચરો નાખશું. એ નગરપાલિકા ત્યાંથી નોંધ લઈ લઈએ. ચીફ ઓફિસરને પણ અમે કહી છીએ કે તમારી નોંધ લઈ લેજો. અમારું નામ રાજુભાઈ દવે છે, જિજ્ઞેશભાઈ, જગ્ગાભાઈ, મુસાભાઈ.